ઉત્તરાયણની ઉજવણીમાં અનેક પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે અને મોતને પણ ભેટે છે, ત્યારે આપણી ઉજવણી બીજા માટે મોતની સજા ન બને તેને લઈને એક જાગૃત કાર્યક્રમ અનેક યોજવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમાં કરુણા સંસ્થા દ્વારા ઉત્તરાયણને ધ્યાને લઈ પક્ષીઓ માટે ખાસ હંગામી સારવાર કેન્દ્ર શરૂ કરાયું છે, જેનું ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલના હસ્તે ઉદઘાટન કરાયું હતું. ઉત્તરાયણના પતંગ ઉત્સવમાં કાતિલ માંજાથી પશુ અને પક્ષીઓને ગંભીર ઇજા પહોંચે છે, તેની તાત્કાલિક સારવાર કરવા માટે અને તેઓને પ્રાણ બચાવવા હેતુ સુરત મહાનગરપાલિકા દ્વારા વન વિભાગ, સુરત વનબંધુ કોલેજ ઓફ વેટરનરી, સંલગ્ન શ્રી ચંદ્ર અશોક સોમ કરુણા સંસ્થા દ્વારા ચોક બજાર ખાતે આવેલા કસ્તુરબા બાળ ઉદ્યાનના પક્ષીઘરમાં હંગામી સારવાર કેન્દ્રની શરૂઆત કરાઈ છે, જેનું ઉદઘાટન નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હસ્તે કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલા, સુરત મનપાના સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલ સહિતના હાજર રહેવા પામ્યા હતા. ધરણેન્દ્ર પી સંઘવી, કરુણા ચંદ્ર અશોક સોમ સંસ્થામાંથી પ્રમુખ છું. છેલ્લા 10 વર્ષથી સંસ્થા અવેરનેસના કાર્યો, પશુ પક્ષી રક્ષાના કાર્યો તેમજ એને કાયદાકીય સલાહ મળી શકે એવા કાર્યો કરી રહી છે. અને અહીં સરકાર સુરત મહાનગરપાલિકાની જે 10 વર્ષથી જગ્યા હતી ત્યાં આ સ્થાન પર આ કાર્ય ચાલી રહ્યું હતું. 365 દિવસ ચાલે છે, પણ ખાસ ઉત્તરાયણનો તહેવાર એનો અત્યારે લોકો વ્યવહાર ભૂલી ગયા છે. તહેવારનો વિરોધ કરવાનો જ નથી, તહેવાર 100% ઉજવવા જોઈએ. અને તહેવાર આપણી એક પૂર્વ સંસ્કૃતિ છે, પ્રણાલી છે, એટલે તહેવાર તો 100% ઉજવવો જોઈએ, પણ એનો વ્યવહાર સમજીને. આપણે અત્યારે એનો વ્યવહાર ચૂકી ગયા છે. આપણે ગમે તેમ કાયપો માર્યો એના માટે જો ખાલી ઉજવતા હોઈએ તો એ નહીં ઉજવવો જોઈએ. એના એક સમય મર્યાદા, સરકારે બી જે ધોરણો, અને સૌથી મહત્ત્વ ચાઇનીઝ ધાગા અને એના કરતાં વિશેષ કાચના પીવડાવેલા ધાગા ન વાપરવા જોઈએ. સાદા દોરાથી એ ઉજવો, એકબીજાના ઘરે જાઓ, હળો મળો, આપણે તલ ગુળ કહીએ એમાં ચીક્કી ખવડાવવાનું એ કરવાનું છે, અને દાન ધર્મ કરવાનો છે. એની બદલે અત્યારે આપણે એ તહેવારને બીજી રીતે ઉજવીએ છીએ. ખાલી ટેરેસ ઉપર જઈ માયરો કાપ્યો એકબીજાના મનથી અને બીજી રીતે બી વેર બાંધીએ છીએ અને પોતાને બી નુકસાન કરીએ છીએ. જેમ કે માંજા, આજે માંજા કેવી રીતે બને છે, આપણા હાથ કેટલા કપાય છે, અને હવે તો ઓર વિશેષ વધ્યું છે. આપણી ક્રૂરતા એટલી હદે ગઈ છે કે આપણે અજાણતા બી કેટલાના ગળા કપાયા. અત્યારે રોજનો એક કિસ્સો એક એક પરા એક એક સિટીમાંથી સાંભળીએ છીએ. તો પશુ પક્ષી પર્યાવરણ અને માનવ એક પણને આપણે બાકી રાખતા નથી. તો એ મહેરબાની કરીને સમજી, તહેવારનો વ્યવહાર સમજી, એના સમયમર્યાદા સરકારે જે છે આયોજન કર્યા છે એ સમયમર્યાદાને બી સમજીને આ કાર્ય કરવું. અને છતાં બી જે ઘાયલ થયા હોય, સાથે સાથે એક બીજું ધ્યાન રાખવા જેવું છે કે જે ઘાયલ થાય એ પશુ પક્ષીઓને, એ પક્ષીઓને ખાસ કરીને અમારા સેન્ટર પર, અમારો કોલ સેન્ટર નંબર છે 9825298063, આ નંબર ધ્યાનમાં રાખશો. ક્યાંય બી આપ એવી ટેરેસ પર એવા ઝાડ પર લટકતા એવા જુઓ તો એ પશુ પક્ષી માટે અમારો સંપર્ક કરજો. અમારા કાર્યકર આવીને એને બચાવવા માટે સફળ પ્રયાસ કરશે અને એને અહીંયા લાવી આ રીતે આઈસીયુ સેન્ટરમાં એની ટ્રીટમેન્ટ થશે. સુરતમાં દર વર્ષે ઉત્તરાયણના પર્વે અનેક પક્ષીઓ અને પશુઓ પતંગના કાતિલ દોરાથી ઇજાગ્રસ્ત થાય છે, તો કેટલાક કિસ્સામાં મોતને પણ ભેટે છે, ત્યારે પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કરુણા સંસ્થા દ્વારા તંત્ર સાથે મળી હંગામી સારવાર કેન્દ્રની શરૂઆત કરાઈ છે. અઝર કુરશી સાથે હર્ષ સેટા.